નમસ્કાર મિત્રો, આજે આપણે દ્વિતીય વિશ્વયુદ્ધ એટલે કે બીજા વિશ્વયુદ્ધ વિશે વાત કરીશું, જે 1939થી કરીને 1945 સુધી લડાયું હતું. માનવ જાતિના ઇતિહાસની અંદર સૌથી વધુ વિનાશક, સૌથી ખતરનાક અને સૌથી લોહિયાળ એવા મહાયુદ્ધની શરૂઆત છે ને એ હિટલરની નાઝી સેનાએ જ્યારે પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું ને ત્યારથી વિશ્વની અંદર બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. ક્યારથી થઈ તો મહાયુદ્ધની શરૂઆત એ હિટલરની નાઝી સેનાએ જ્યારે પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું 3 સપ્ટેમ્બર 1939. આ 3 સપ્ટેમ્બર 1939ના દિવસે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે આક્રમણ કરતાં દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. જર્મનીએ પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું અને પછી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે જ્યારે આક્રમણ કર્યું ત્યારે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. આમ તો જોવા જઈએ આપણે તો આજે બીજું વિશ્વયુદ્ધ છે ને એની શરૂઆત પેરિસ શાંતિ સંમેલનની અંદર એટલે કે પેરિસના વર્સેલ્સ ખાતે જે શાંતિ સંમેલન, જે શાંતિ સંધિ થઈ હતી, વર્સેલ્સની સંધિ પેરિસના વર્સેલ્સ શહેરની અંદર આઈના મહેલની અંદર 1919ની અંદર જે સંધિ થઈ હતી ને ત્યારથી જ એક રીતે કહીએ તો બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી. એટલે કે આ બીજા વિશ્વયુદ્ધના મૂળ છે ને એ વર્સેલ્સની સંધિમાં છે. આપણે જોઈશું એના પછી. પહેલું જ કારણ છે આંતરરાષ્ટ્રીય શાંતિ જાળવવા માટે એક સંઘ સ્થાપવામાં આવ્યો હતો ને એનું નામ છે રાષ્ટ્રસંઘ, જે 1920ની અંદર સ્થાપવામાં આવ્યો હતો. પણ આ જે રાષ્ટ્રસંઘ છે એ મહાસત્તાઓને લશ્કરવાદની દોડમાંથી રોકી શક્યો નહીં. ભવિષ્યમાં ફરીથી આવા યુદ્ધો ન થાય પ્રથમ વિશ્વયુદ્ધ જેવા, એ માટે કરી અને પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ એ વખતના અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સને જે 14 મુદ્દાનું જાહેરનામું પબ્લિશ કર્યું હતું એનો એક મુદ્દો હતો કે વિશ્વની અંદર શાંતિ અને સલામતીની સ્થાપના થાય એ માટે કોઈ એક એવા સંઘની સ્થાપના કરવામાં આવે, અને એ મુજબ રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. પણ આ રાષ્ટ્રસંઘ છે ને એ લશ્કરવાદની દોડમાંથી, લશ્કરવાદની હોડમાંથી આ દેશોને રોકી શક્યો નહીં. ઉગ્ર રાષ્ટ્રવાદે શું કર્યું? સામ્રાજ્યવાદને વિકસાવ્યો. જે રાષ્ટ્રસંઘ છે એને એ પોતે આ ઉગ્ર રાષ્ટ્રવાદને અટકાવવાની અંદર નિષ્ફળ નીવડ્યો. એટલે શું થયું કે આ રાષ્ટ્રવાદે સામ્રાજ્યવાદને વિકસાવ્યો. દરેક દેશો છે એ પોતાનું સામ્રાજ્ય ધીરે ધીરે વધારવાની અંદર લીન બન્યા. આ સામ્રાજ્યવાદે શું કર્યું? લશ્કરવાદને ઉત્તેજિત કર્યો. કેમ કે સામ્રાજ્યવાદ કર્યું હોય, બીજા દેશો ઉપર આક્રમણ કરીને જીતી લીધા હોય તો એમને પણ લાગે કે હવે આપણા ઉપર કોઈ આક્રમણ કરી શકે છે. જો એવો ભય થાય તો શું થાય કે આપણે નવા બહુ વિશાળ લશ્કર બનાવવું પડે, શસ્ત્રોનું ઉત્પાદન કરવું પડે, અને એને કારણે શું થાય? ભય વધે. અને ભય વધે તો શું થાય? ફરી આવા મોટા યુદ્ધો થાય. અને એમાંથી શું થયું? અંતે મોટા ભાગનું વિશ્વ જે છે એ દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર 1939થી 1945 દરમિયાનના 6 વર્ષો સુધી હોમાયું. હવે આપણને એમ થાય કે આટલું મોટું વિશ્વયુદ્ધ થયું છે જેની અંદર વિશ્વના મોટાભાગના દેશો જોડાયા છે, તો એના ઉદ્ભવ માટે, એના વિકાસ માટે જવાબદાર પરિબળો કેવા હશે, કેવા કારણો હશે, કેવા જવાબદાર પરિબળો હશે કે જેને કારણે આવું જબરદસ્ત યુદ્ધ લડાયું. તો હવે આપણે જોઈએ દ્વિતીય વિશ્વયુદ્ધના કારણો. કયા એવા કારણો હતા જેને કારણે આ દ્વિતીય વિશ્વયુદ્ધ લડાય છે? તો જુઓ, દ્વિતીય વિશ્વયુદ્ધનું સૌથી પહેલું કારણ છે વર્સેલ્સની સંધિ 1919. આપણને ખબર છે કે દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત છે 1939માં થઈ છે. આના 20 વર્ષ પછી થાય છે, 20 સાલ બાદ. વર્સેલ્સની સંધિના 20 વર્ષ પછી દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થાય છે. પણ આ વર્સેલ્સની સંધિ છે ને એ એક એનું મોટું કારણ છે. કેવી રીતે કે જો પ્રથમ વિશ્વયુદ્ધના અંતે પેરિસ મુકામે એક શાંતિ સંમેલન યોજાયું હતું. હકીકતમાં એનું નામ જ શાંતિ સંમેલન છે, એનાથી કોઈ શાંતિ સ્થપાઈ નથી. આ પેરિસના શાંતિ સંમેલનની અંદર જે એ વખતે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જે પરાજિત જર્મની છે એના ઉપર જીતેલા મિત્ર રાષ્ટ્રોએ કેટલીક કડક શરતો મૂકી હતી. શું મૂકી હતી? કડક શરતો મૂકી હતી. કેમ કે જે રાષ્ટ્ર હારે એના ઉપર જીતેલા રાષ્ટ્રો તો કડક શરતો મૂકે ને, અને આ શરતોને વર્સેલ્સની સંધિ તરીકે ઓળખવામાં આવે છે. પેરિસના વર્સેલ્સના આઈના મહેલની અંદર જે સંધિ થઈ એને વર્સેલ્સની સંધિ તરીકે ઓળખવામાં આવે છે, જે 1919ની અંદર થઈ હતી. આ સંધિમાં એવું શું હતું? તો આ સંધિ અનુસાર જર્મનીનો કેટલોક પ્રદેશ ફ્રાન્સે પડાવી લીધો હતો. કોણે પડાવી લીધો હતો? ફ્રાન્સે. જર્મનીની જીવાદોરી સમાન, જર્મનીની જીવાદોરી સમાન રાઇન નદીને આંતરરાષ્ટ્રીય જળ વ્યવહાર માટે ખુલ્લી મૂકવામાં આવી. જર્મનીનું ફરજિયાતપણે નિઃશસ્ત્રીકરણ કરવામાં આવ્યું. જર્મની પોતે શસ્ત્રો ના રાખી શકે, બીજા બધા દેશો તો રાખતા હતા. જર્મનીનું ફરજિયાતપણે નિઃશસ્ત્રીકરણ કરવામાં આવ્યું. આવી આકરી અને રાષ્ટ્રીય અપમાન સમી જોગવાઈઓને લીધે જર્મની શેમાં મુકાયું? શરમજનક સ્થિતિમાં મુકાયું. કેમ કે જર્મનીને શરમજનક સ્થિતિમાં મુકાયા વગર છૂટકો પણ નહોતો. કેમ કે જર્મની પ્રથમ વિશ્વયુદ્ધની અંદર હાર્યું હતું. હિટલરે શું કર્યું? જર્મનીની પ્રજાનું માન પરત મેળવવા આવી શરતોનો વિરોધ કર્યો. હવે જો કોઈ વ્યક્તિ જે છે એ આવી શરતોનો જબરદસ્ત વિરોધ કરે તો લોકો તેની ફેવરમાં આવી જાય ને. તો એટલા માટે લોકો બધા હિટલરની ફેવરમાં આવી ગયા. હિટલરે આ બધી શરતોનો વિરોધ કર્યો અને એને ફગાવી દેવા માટે હાકલ કરી કે જર્મની આવી કોઈ શરતોને પાળવા માટે તૈયાર નથી. ઇટાલી, જાપાન વગેરે દેશોએ પણ આ સંધિનો અસ્વીકાર કર્યો, એનો વિરોધ કર્યો કે અમને આ સંધિ સ્વીકાર્ય નથી. તેથી આ રાષ્ટ્રો હવે શું થયું? આ રાષ્ટ્રોમાં શું થાય? બદલાની ભાવના થાય. કેમ કે એક આ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર હાર્યા હતા, મોટા પ્રમાણની અંદર ખર્ચો થયો હતો, કેટલાય લોકો એમના મૃત્યુ પામ્યા હતા, અને પાછી આવી અપમાનજનક સંધિ, મોટી રકમનો દંડ, એમના પ્રદેશો પણ છીનવી લેવામાં આવ્યા. એટલે એમનામાં શું થયું? બદલાની ભાવના જાગૃત થઈ અને સામ્રાજ્યવાદી મનોદશાથી પીડાવા લાગ્યા, અને એમાંથી જ દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. એટલે પહેલું જ કારણ કયું છે? વર્સેલ્સની સંધિ. હવે આપણે બીજું કારણ જોઈએ. બીજું કારણ શું છે? યુરોપના રાષ્ટ્રોની અંદર જૂથબંધીઓ. હવે આપણને પ્રશ્ન એ થાય કે આ જૂથબંધીને અને વિશ્વયુદ્ધને શું સંબંધ? તો જો જૂથબંધીને અને વિશ્વયુદ્ધને કે કોઈપણ યુદ્ધને બહુ મહત્ત્વનો સંબંધ છે. કેમ કે જ્યારે કોઈપણ 2, 3, 4, 5 રાષ્ટ્રો વચ્ચે જૂથબંધી થાય ને, એટલે એમની સામેવાળા રાષ્ટ્રો છે ને એની અંદર એક કથિત ભય ઊભો થાય. એટલે સામેવાળા રાષ્ટ્રો પણ જૂથબંધીઓ કરે, અને જૂથબંધી કરેલી હોય એટલે એક રીતની અમુક ચોક્કસ એની શરતો રાખેલી હોય કે કોઈ પણ દેશ એના ઉપર આક્રમણ કરે તો બીજાએ મદદ કરવાની. એટલે 1 કે 2 કે 3 દેશો વચ્ચે યુદ્ધ ન થતાં આવી જૂથબંધીઓને લીધે આવા વિશ્વયુદ્ધો થાય છે. તો યુરોપના રાષ્ટ્રોની અંદર જૂથબંધીઓ થઈને એને પણ વિશ્વયુદ્ધનું એક મહત્ત્વનું કારણ માનવામાં આવે છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિશ્વ શાંતિની જાળવણી માટે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી હતી. પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું પછી વુડ્રો વિલ્સનના જે 14 મુદ્દાનું જાહેરનામું છે એ મુજબ વિશ્વની અંદર શાંતિ અને સલામતીની સ્થાપના કરવા માટે, વિશ્વ શાંતિ જાળવી રાખવા માટે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી હતી. પણ એકચ્યુઅલી આ રાષ્ટ્રસંઘ જે છે ને એ વિશ્વ શાંતિની જાળવણી કરી નથી શકતો. તેમ છતાં શું થયું કે યુરોપના રાષ્ટ્રોમાં પરસ્પરના અવિશ્વાસ અને ભય ઓછા નહોતા થયા. એમને એમ હતું કે ગમે ત્યારે ગમે તે દેશ અમારા ઉપર આક્રમણ કરી શકે છે, ગમે ત્યારે અમારી સ્વતંત્રતા છીનવાઈ શકે છે. આથી શું થયું કે જર્મની, ઇટાલી, ચેકોસ્લોવાકિયા, યુગોસ્લાવિયા વગેરે દેશોએ જુદા જુદા દેશોનું નિર્માણ કરતાં તે જૂથબંધીઓની અંદર વેચાઈ ગયા. જૂથબંધી થઈ ગઈ, અલગ અલગ દેશો સાથેના એમને જૂથો બનાવ્યા, અને એના કારણે શું થયું? બીજા વિશ્વયુદ્ધના વાદળો ઘેરાયા. વિશ્વ જે છે ને એ સ્પષ્ટ રીતે 2 ભાગોની અંદર વેચાઈ ગયું. એક બાજુ એક દેશોનું જૂથ, એક પ્રકારના દેશોનું જૂથ, બીજી બાજુ બીજા પ્રકારના દેશોનું જૂથ, અને એને કારણે શું થયું? વિશ્વયુદ્ધની સંભાવનાઓ, વિશ્વયુદ્ધની શક્યતાઓ વધી ગઈ. હવે આપણે ત્રીજું કારણ જોઈએ. ત્રીજું કારણ છે શસ્ત્રીકરણની દોટ. એટલે કે મોટા પ્રમાણમાં શસ્ત્રોનું ઉત્પાદન. લોકોમાં જે રાષ્ટ્રો હતા એ રાષ્ટ્રોની અંદર શસ્ત્રો વધારેમાં વધારે ઉત્પાદન કરવા માટે લગભગ હરીફાઈ જેવું સર્જાયું. આમ તો પરસ્પર સહકાર અને નિઃશસ્ત્રીકરણની વાતો કરતો રાષ્ટ્રસંઘ એ નિષ્ફળ ગયો. રાષ્ટ્રસંઘ શેની વાતો કરતો હતો? પરસ્પર સહકાર આપવાનો, નિઃશસ્ત્રીકરણ કરવાનું, શસ્ત્રોનું ઉત્પાદન નહીં કરવાનું, આવી બધી વાતો કરતા ને રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો. આ નિષ્ફળ ગયો એટલે શું થયું? અશાંતિ, ભય, અવિશ્વાસ, શસ્ત્રીકરણ આ બધું વધ્યું. અને બીજી બાજુ આપણે આગળ જોયું છે કે જૂથબંધીઓ થઈ હતી, એને કારણે પણ અશાંતિ વધી હતી, ભય વધી હતી, અવિશ્વાસ વધ્યો હતો, શસ્ત્રીકરણ વધ્યું હતું. ત્રીજું આપણે જોયું કે વર્સેલ્સની સંધિની અંદર જે અન્યાયો થયો હતો જર્મનીને, જાપાનને, તો એના લીધે પણ વિવિધ દેશોની અંદર ઉગ્ર સામ્રાજ્યવાદની જે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના જન્મી હતી. हाँ दरेक देशों ने अन्य देश प्रत्ये अविश्वास हतो कि क्यारे कोण कोना उपर आक्रमण करे ए नक्की नतुं। मुसोलिनी अने हिटलर जे छे ने इटालीनी अंदर मुसोलिनी, जर्मनी अंदर हिटलर आ बंने बहु झड़पथी शस्त्र सज्ज थई रह्या हता। मोटा प्रमाणनी अंदर इटाली अने जर्मनीनी अंदर शस्त्रोनुं उत्पादन थई रह्युं हतुं। तो एनी सामे शुं थयुं? फ्रांस, पोलेंड अने अन्य राष्ट्रोए पोतानी सलामती माटे शस्त्र सज्ज थया वगर छूटको नतो, केम के एमणे जोयुं के जर्मनी अने इटाली एटले के हिटलर अने मुसोलिनी ए मोटा प्रमाणनी अंदर शस्त्रोनुं उत्पादन करी रह्या छे। एटले फ्रांस ने पोलेंड ने आ बधा राष्ट्रोने बीक लागी, इंग्लेंड ने, के भाई हाल आ आटला बधा शस्त्रो उत्पादन करे छे तो आ बधा शस्त्रोनो कोई उपयोग एमना देशमां थोड़ो करशे, आपणा उपर ज उपयोग करशे ने, एटले आ बधा गभराया। એટલે એમણે શું કર્યું? પોતાના દેશની સલામતી માટે એમને પણ જબરદસ્ત શસ્ત્રોનું ઉત્પાદન શરૂ કર્યું. એશિયામાં જાપાન પણ આવું જ કરી રહ્યું હતું, કેમ કે જાપાન પણ પહેલાં વિશ્વયુદ્ધની અંદર હાર્યું હતું. જર્મની, ઇટાલી, જાપાન, બરાબર, એને પણ જબરદસ્ત શસ્ત્રોનું ઉત્પાદન કરવાનું ચાલુ કર્યું. અને છેલ્લે ઇંગ્લેન્ડ પણ શસ્ત્રીકરણની દોટમાં છેલ્લે સુધી એમ કીધું હતું શસ્ત્રીકરણ ના કરો, ના કરો, ના કરો, અને ઇંગ્લેન્ડે પણ શસ્ત્રીકરણની દોડમાં કૂદી પડ્યું. એને પણ મોટા પ્રમાણની અંદર શસ્ત્રીકરણ ચાલુ કર્યું. અને આ શસ્ત્રો જે છે ને, આપણી પાસે તલવાર હોય તો આપણે કોઈકને મારી દઈએ, પણ આપણી પાસે તલવાર જ ન હોય તો આપણે કોઈને મારી શકીએ. તો એવી જ રીતે જેમ શસ્ત્રોનું ઉત્પાદન વધે એમ યુદ્ધની સંભાવના વધે છે. એટલે આ શસ્ત્રીકરણની દોટને લીધે પણ દ્વિતીય વિશ્વયુદ્ધની સંભાવના વધી ગઈ. હવે એનું કારણ છે ને બહુ જોરદાર છે, શસ્ત્ર નથી પણ શસ્ત્રથી એ બહુ જબરદસ્ત, બહુ ડેન્જર છે. કયું છે? તો ઉગ્ર રાષ્ટ્રવાદ. રાષ્ટ્રવાદ નથી, પોતાના દેશ પ્રત્યે પ્રેમ એ નથી, પણ પોતાના દેશ પ્રત્યે અતિશય પ્રેમ અને અન્ય દેશ પ્રત્યે ધૃણાની ભાવના, એને આપણે કહીએ છીએ ઉગ્ર રાષ્ટ્રવાદ. તો આ પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું ને 1919ની અંદર, એના પછી કેટલાક રાષ્ટ્રોની અંદર ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો. આ ઉગ્ર રાષ્ટ્રવાદ એટલે સંકુચિત રાષ્ટ્રવાદ. એમાં મુખ્યત્વે કયા દેશો હતા? જર્મની, ઇટાલી, જાપાન, જે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર હાર્યા હતા ને, જેમને બહુ જબરદસ્ત, જેમનું અપમાન થયું હતું, એવા દેશોની અંદર ઉગ્ર રાષ્ટ્રવાદનો ભાવના વધારે જાગૃત થઈ હતી. આ રાષ્ટ્રો શું કરવા માગતા હતા કે કોઈ પણ ભોગે પોતાના રાષ્ટ્રને મહાન બનાવવા ઈચ્છતા હતા. ગમે તે થાય પણ પોતાના રાષ્ટ્રને મહાન બનાવવું, ભલે એના માટે કોઈ પણ રાષ્ટ્રનો ભોગ આપવો પડે. તે રાષ્ટ્રોના શાસકોએ પોતપોતાની પ્રજામાં રાષ્ટ્રવાદની ભાવનાને ઉશ્કેરી, રાષ્ટ્રવાદી ભાવનાને ઉશ્કેરી પોતાની પ્રજાની અંદર. એટલે માત્ર શાસકોમાં નહીં પણ પ્રજાની અંદર પણ આ જે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના છે એને ઉશ્કેરવામાં આવી. અને ધીમે ધીમે આ ઉગ્ર રાષ્ટ્રવાદ છે ને એને જનૂની સ્વરૂપ આપવામાં આવ્યું. અને એને પરિણામે શું થયું? યુદ્ધ અનિવાર્ય બની ગયું. હવે તો એક જ રસ્તો છે, અને એ કયો છે? યુદ્ધ છે. આગળનું બહુ મહત્ત્વનું કારણ છે કે રાષ્ટ્રસંઘની અવગણના. આ રાષ્ટ્રસંઘ છે ને એ વિશ્વમાં શાંતિ અને સલામતીની સ્થાપના કરવા માટે સ્થાપવામાં આવ્યો હતો, પણ તકલીફ એ હતી કે રાષ્ટ્રસંઘનું કોઈ માનતું નહોતું. વિશ્વ શાંતિ માટે સ્થાપવામાં આવેલ રાષ્ટ્રસંઘની સાથે રહેતા બળવાન રાષ્ટ્રો વિશ્વ શાંતિની વાતો કરતો હતો. રાષ્ટ્રસંઘ કે વિશ્વની અંદર શાંતિ અને સલામતીની જાળવણી કરવામાં આવે, શાંતિની સ્થાપના કરવામાં આવે, પણ એની સાથે સાથે બળવાન રાષ્ટ્રો હતા આ વિશ્વની અંદર શાંતિ સલામતીની માત્ર વાતો જ કરતા. આ વાસ્તવમાં શાંતિ અને સલામતી સાચવતા નહોતા, ખાલી વાતો કરતા. જાપાને મંચુરિયા ઉપર આક્રમણ કર્યું 1931ની અંદર. ચીને રાષ્ટ્રસંઘના દ્વાર ખખડાવ્યા. ચીને કીધું કે ભાઈ જો આપણી શરત પ્રમાણે જાપાને ખોટું કર્યું છે, એને મંચુરિયા ઉપર આક્રમણ કર્યું એ યોગ્ય નથી, પણ એનું સમાધાન રાષ્ટ્રસંઘ કોઈ કરી ના શક્યો, એનો કોઈ ઉકેલ ના લાવી શક્યો. એટલે ઇટાલીના મુસોલિનીએ શું કર્યું? એબીસીનિયા ઉપર આક્રમણ કર્યું અને રાષ્ટ્રસંઘના સભ્યપદનો ત્યાગ કર્યો. ઇટાલીએ ના પાડી દીધી કે આપણે રાષ્ટ્રસંઘમાં રહેવું નથી. આથી શું થયું? વિશ્વયુદ્ધ માટેનો માર્ગ મોકળો થતો ગયો, કેમ કે હવે બધા દેશોને ખબર પડી ગઈ કે રાષ્ટ્રસંઘનું કશું ચાલે એમ નથી. એટલે શું થયું કે દરેક દેશ છે એ પોતાને યોગ્ય લાગે એવા પગલાં ભરવા માંડ્યા. રાષ્ટ્રસંઘની કોઈ પરવા કરતું નહોતું, અને એટલા માટે બીજા વિશ્વયુદ્ધ માટેનો માર્ગ મોકળો થતો ગયો. એના પછી આપણે વાત કરીએ કે જર્મન સામ્રાજ્યવાદી હિટલરની મહત્ત્વાકાંક્ષા. જર્મનીનો જે સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો હિટલર, આ હિટલર જે છે ને એ જબરદસ્ત મહત્ત્વાકાંક્ષી વ્યક્તિ હતો. હિટલર જે છે ને એને જર્મનીને યુરોપનું મહાન અને શક્તિશાળી રાષ્ટ્ર બનાવવા માગતો હતો. हाँ अत्यार तो जो कि જ્યારે હિટલર આવ્યો ને ત્યારે તો જર્મની એકદમ તૂટી ગયેલું હતું કેમ કે વર્સેલ્સની સંધિની અંદર જર્મનીને બહુ જબરદસ્ત અન્યાય કરવામાં આવ્યો હતો, એને મોટી રકમનો દંડ ભરવામાં આવ્યો હતો, એના કેટલાય પ્રદેશો છીનવી લેવામાં આવ્યા હતા, એની નદી જે છે એ વિશ્વ વેપાર માટે ખુલ્લી મૂકવામાં આવી હતી, કેટલા અન્યાયો કરવામાં આવ્યા હતા. પણ જ્યારે હિટલર આવ્યો ને ત્યારે એને આ બધી જે વર્સેલ્સની સંધિની શરતો છે ને એને ફગાવી દીધી. હિટલરે શું કર્યું? જાપાન, રશિયા, ઇટાલી આ બધા રાષ્ટ્રો સાથે સંધિ કરી અને પોતાની સામ્રાજ્યવાદી નીતિને આક્રમક બનાવી. એણે સંધિઓ કરી એટલે કે આ જર્મનીના સમ્રાટ હિટલર જે છે, જે જર્મનીનો ચાન્સેલર, એની જે સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષા છે ને એના લીધે પણ, અને જો કે આમ તો દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત જ્યારે હિટલર પોલેન્ડ ઉપર આક્રમણ કરે છે ને ત્યારે જ થાય છે, એટલે હિટલરની સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષા પણ દ્વિતીય વિશ્વયુદ્ધનું એક મહત્ત્વપૂર્ણ કારણ છે. એના પછી આપણે વાત કરીએ તો ઓસ્ટ્રિયા ઉપર કબજો કોણ કરે છે? હિટલર કરે છે. તો હિટલર શું કરે છે? સામ્રાજ્યવાદી નીતિનું, હિટલરની જે સામ્રાજ્યવાદી નીતિ છે ને એનું પહેલું શિકાર કોણ થાય છે? ઓસ્ટ્રિયા. કેવી રીતે? તો હિટલર જે છે ને એ પોતાની સેના છે ને એ ઓસ્ટ્રિયાના વિયેના સુધી પોતાની સાથે, એટલે પોતાની સેનાની સાથે એ ઓસ્ટ્રિયાના પાટનગર વિયેના સુધી જાય છે. થોડા જ સમયની અંદર ઓસ્ટ્રિયામાં જન્મત લેવાયો, તેના આધારે ઓસ્ટ્રિયાને જર્મની સાથે ભેળવી દેવામાં આવ્યું. 1938ની અંદર ઓસ્ટ્રિયાને જર્મની સાથે ભેળવી દેવામાં આવ્યું. તમે જુઓ હવે હિટલરની સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષા છે ને એ છેવટે દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ લઈ જાય છે. બીજું છે ચેકોસ્લોવાકિયા ઉપર કબજો. ચેકોસ્લોવાકિયા ઉપર એ કબજો કરે છે. ચેકોસ્લોવાકિયામાં 32 લાખ જેટલા જર્મન લોકો વસતા હતા. કેટલા? 32 લાખ જેટલા જર્મન લોકો, મોટી સંખ્યામાં જર્મનીના લોકો, જર્મન લોકો વસતા હતા. એનું એક શહેર હતું સુડેટનલેન્ડ. કયું હતું? સુડેટનલેન્ડ. એને જર્મનીમાં ભેળવવાનું જાહેર કર્યું. કેમ કે એના મોટાભાગના લોકો છે એ જર્મન છે. પણ જે ચેકોસ્લોવાકિયાની સરકાર હતી એને વિરોધ કર્યો કે ના ભાઈ આ અમારું છે, ભલે એમાં જર્મન લોકો રહેતા હોય. એટલે જર્મનીએ શું કર્યું? સખત પગલાં લીધા, કેમ કે જર્મની એના કરતાં શક્તિશાળી હતું. મ્યુનિચ સંમેલનના ઠરાવ પછી બીજા દિવસે, એટલે કે 1 ઓક્ટોબર 1938ના દિવસે જર્મનીની સેનાએ શું કર્યું? ચેકોસ્લોવાકિયાની અંદર પ્રવેશ કર્યો અને એની સાથે સાથે હંગેરીએ રૂમાનિયાનો કબજો લીધો. ફરી એક વખત હિટલરે શું કર્યું? ચેકોસ્લોવાકિયા ઉપર કબજો કરી અને એના સ્વતંત્રનો અંત આણતા યુદ્ધ થવા પામ્યું. એની સ્વતંત્રતા છીનવી લીધી અને એને જર્મનીની અંદર જોડી દીધું. એટલે ફરીથી કહ્યું, જુઓ તમે દરેકની અંદર હિટલર છે, હં, કેમ કે હિટલર જ એનું કારણ બને છે. હિટલર જ્યારે પોલેન્ડ ઉપર છેલ્લે હમણાં આક્રમણ કરશે ત્યારે વિશ્વયુદ્ધની શરૂઆત થશે. એને લિથુઆનિયાના મેમલ બંદર ઉપર કબજો કર્યો. હવે શું હતું કે હિટલરની નજર છે ને એ મેમલ બંદર ઉપર પહેલાંથી જ હતી. મેમલ બંદરનો જો કબજો થાય, જો કોઈ કારણ હોય તો જ એના ઉપર એની નજર હોય. જો મેમલ બંદરનો કબજો થાય તો યુરોપના કેટલાક પ્રદેશો પર પોતાની નજર રહે, એથી જ આ પ્રદેશ ઉપર તેણે કબજો કર્યો. એણે આ પ્રદેશ ઉપર કબજો કર્યો કે આપણે યુરોપના કેટલાક પ્રદેશો ઉપર પણ નજર રાખી શકીએ. આ સમયે જ હિટલરના મિત્ર મુસોલિની ક્યાંનો હતો? તો ઇટાલીનો હતો. એને શું કર્યું? આલ્બેનિયા ઉપર કબજો જમાવી લીધો. એક બાજુ એ હિટલર જે છે એ લિથુઆનિયાના મેમલ બંદર ઉપર કબજો જમાવે છે અને બીજી બાજુ એનો મિત્ર મુસોલિની એ આલ્બેનિયા ઉપર કબજો જમાવે છે. અને હવે આપણે જોઈએ કે જર્મનીનું પોલેન્ડ ઉપર આક્રમણ. જર્મની જે છે એ પોલેન્ડ ઉપર આક્રમણ કરે છે અને દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થાય છે. હિટલરે આયોજનપૂર્વક આગળ વધતા, હિટલર જે છે ને બહુ ગણતરીપૂર્વક ચાલતો હતો, આયોજનપૂર્વક ચાલતો હતો. એને ખબર હતી કે ધીરે ધીરે કેટલાક જે દેશો છે જે ઘણા શક્તિશાળી નથી એના આપણે પ્રદેશો છીનવી લઈએ, એ દેશોને આપણે જર્મનીની અંદર ભેળવી દઈએ. એના માટે બહુ આયોજનપૂર્વક આગળ વધતો હતો. એને ઓસ્ટ્રિયા, ચેકોસ્લોવાકિયા, મેમલ બંદર આ બધાનો કબજો લીધો. એ પછી એનો પંજો ક્યાં આવ્યો? પોલેન્ડ ઉપર. એને એમ થયું કે આ બધા જેમ જીતી લીધા એમ આપણે પોલેન્ડને જીતી લીધી. અને એટલે એને શું કર્યું? પોલેન્ડના પ્રદેશો સાથે જોડતી પટ્ટીને ઝઘડાનું કારણ બનાવ્યું. કેમ કે કોઈ કારણ તો આપવું પડે ને, ઝઘડો કરવો છે, યુદ્ધ કરવું છે, એ પ્રદેશને પોતાની અંદર જોડવો છે તો કોઈ કારણ તો આપવું પડે ને. એટલે પોલેન્ડના પ્રદેશો સાથે જોડતી પટ્ટી જે છે એને ઝઘડાનું કારણ બનાવ્યું અને એના ઉપર પોતાનો अधिकार दर्शाव्यो। एने कीधुं कि आ प्रदेशों पर मारो अधिकार है। हिटलरे पोलेंड साथे वाटाघाटो करवानो प्रयत्न कर्यो परंतु तेमां तेने सफलता न मळता एने पोलेंड पर आक्रमण कर्युं 1 सप्टेम्बर 1939 ना रोज। एवा तमे स्वाभाविक रीते विचार करो कि कोईपण देश है पोताना प्रदेशों आपवा माटे केवी रीते तैयार थाय, एटले वाटाघाटो सफल थाय ना ज थाय ने तो शुं थाय, युद्ध थाय। एटले 1 सप्टेम्बर 1939 ना रोज हिटलरे शुं कर्युं, पोलेंड पर आक्रमण कर्युं। पोलेंड पर आक्रमण कर्युं, युद्धनी शरूआत थतां शुं कर्युं, जर्मन सेनाओए शुं कर्युं, पोलेंडने घेरो घाल्यो, चारे बाजथी घेरी लीधुं। पोलेंडना किल्लाओ, रेलवे, कारखाना, लश्करी मथको आ बधा उपर बॉम्ब वर्षा करवा मांडी। रशियाए पण पूर्व पोलेंडनी अंदर पोतानुं लश्कर उतारीने कब्जो मेळव्यो। अंते पोलेंडनुं जे पाटनगर छे वॉर्सो, ए वॉर्सोनुं पतन थयुं अने वॉर्सोनुं विभाजन करवामां आव्युं। जो तमे जर्मनीनी अंदर ए जर्मनीना जे पोलेंड छे एना उपर आक्रमण थाय छे अने बीजा विश्वयुद्धनी शरूआत थाय छे।